હાથે માથે નજીક આવે છે એટલે આપણે ઘરનું કામ કરવાનું છે. મહેમાન બધા આવે એટલે પછી આપણું ઘર બધું સાફ કરવું પડે. હિરલ શેઠ ક્યાં સડી ગયું? જો માળી ઉપર સડી ગઈ છે. કાલે હવે સ્પેશિયલ આપણે મસ્ત વ્લોગ બનાવવાનો છે. કાલના વ્લોગમાં તમને બહુ મજા આવશે. રામ રામને જય માતાજી બધાને. ભગવાન માતાજી હાજા નરવા રાખે એવી પ્રાર્થના કરું છું. તો હવે હાથે માથે નજીક આવે છે એટલે આપણે ઘરનું કામ કરવાનું છે. થોડું ઘણું ઉતાર લીધું છે અને હવે વાસણ બાકી છે થોડા ઉતારવાના. હવે જોઈ શકો છો આ બાજુ થોડુંક પડ્યું છે, થોડુંક અહીંયા પડ્યું છે અને હવે રૂમમાં વાસણ થોડાક છે જે થોડાક બાકી છે ઉતારવાના. અને આપણે શું કહે આમ પેલા વાસણ પેલા ઉતારેલા છે કે પેલા જો જાનવી કે એ હાસ વાસણ ઉતારવાની પહેલા પછી મશીનથી ફૂંકણી મારવાની. ફૂંકણી આપણે જો ફૂંકણી આવી ગઈ છે બરોબર છે. ફૂંકણી છે આપણે બધું ઘર આખું સાફ કરી નાખશું. છાવણીની જરૂર ઓછી પડે. ટીવી રિપોર્ટર બધું ઢાંકવું પડશે. ઓલા ઉપર તો થોડુંક ચાપું થાકી. અને એસી ને શું ઢાંકશો? એસી દો નતર પછી ભાઈ એસી બગડી દેશે પાછું. પ્લાસ્ટિકની થેલી છે નહીં હાલે. કરશું હાલો કંઈક. હાલો તો ઉતારવાનું ચાલુ કરી દેશું. હવે વાસણ ઉતારવાના. વાસણ ઉતારવા મળવું. જો શું શું બટી હા તારથી ઉતરે એટલે ઉતારી લે બીજા હું ઉતારી દઈશ. હા જો મિત્રો હવે કાલે આપણે જીતેન્દ્રભાઈના ઘરનાનું શ્રીમત છે એ જાણવી સાંભળને ઘડી કે આ જો આમાં પછી વ્લોગ વાળા ખીજાય છે આપણને બધા દર્શક મિત્રો. કાલે જીતુભાઈના ઘરનાનું શ્રીમત છે એટલે આપણે જો બધું મહેમાન બધા આવે એટલે પછી આપણું ઘર બધું સાફ કરવું પડે. અને આમ તો એ આ તો મેઠનનું છે લારો તહેવાર આવે છે લારો બધું સાફ થઈ જાય પણ નહીં એટલે એકારે બે કામ થઈ જાય. અને આ જો પંખો હોય તે ભાવ લો થઈ ગયો. આ કેદનો સાફ જ નહીં કહેવાય, કાળો કાળો મસ થઈ ગયો છે. શું કહેવાય આ યુટ્યુબમાં કામ કરવાનું ચાલુ કર્યું તે દિવસ જો નથી એક ફિલ્મ જોવાતું નથી કાંઈ નથી ગીત સંભળાતા કોઈ વસ્તુ કાંઈ થતું નથી. અને નતરું યુટ્યુબમાં જ કામ આપણે કરવું પડે છે એક ધાર ઘડી ગઈ સાંજે ને શું કહેવાય જમવાનું પછી સાંજે ગમે મોડું થઈ જતું હોય છે નહીં. હા તો હિરલ શેઠ ક્યાં સડી ગઈ? જો માળી ઉપર સડી ગઈ છે. હલો અત્યારે બધા અહીંયા ઘર કામ કરે છે ઉતારે છે જોજો બધા. બધા મજામાં છીએ ત્યારે આ કામકાજ થાય નકર ન થાય મજામાં ન હોય. બધાને સીતારામ જય માતાજી ને ડાયરા ને સૌને માતાજી હાજા નરવા રાખે એવી અમારી પ્રાર્થના છે. ઉતારી લીધા છે બધું કેવું પડ્યું છે આખી ઓસરીમાં મોસમી રમે છે ફૂકણી મારવાની ચાલુ થઈ ગઈ છે. આવણીની જરૂર ઓછી પડે. જો મારો વારો સડી ગયો છે ફૂંકણી મારવાનો હીરો તો એટલે મેં ઉભી ઉભી બ્લોગ બનાવે છે. બધું ઘરનું કામ પતી ગયું છે અને બધી બાજુ જો બધું સરસ મજાનું ગોઠવાઈ ગયું છે બરાબર. આપ જોઈ શકો છો
બધું સરસ મજાનું ગોઠવાઈ ગયું છે. અને હવે આપણે જવાનું છે ગઢડા, જવાનું છે ને એટલે ગઢડા ના કાલના વ્લોગ માં તમને બહુ મજા આવશે બરોબર. તો અત્યારે હવે જઈશું આપણે ગરડા, તો હાલો બધા જઈશું. હવે જો અત્યારે હવે આપણે ખરીદી કરીને ગઢડાથી પાછા આવી ગયા છીએ, ઘરે આવી ગયા છીએ. અને જાનવીને જો ઊંઘ આવી ગઈ હતી એટલે જાનવી બેન હોઈ ગયા છે. જો આરામથી મજા આવી ગઈ છે ને, જો હોય ને ભારે મજા આવી ગઈ છે. અને આ જો આ તો ઓસાડ પાથરે છે હિરલ. અને જો આ બધું ખરીદી કરવાની હતી, બધું આ ખરીદી કરીને આવી ગયા છીએ. કેળાને વેળાને બધું આપણે ખરીદી કરવાની હતી, કરી લીધી છે ખરીદી. નહીં આખો દી તો થાકી ગયા છે, ફૂલ થાકી ગયા છે. હા, કપડાં ધોવાના બાકી રહી ગયા. કાલે કાલે તો હવે કાલે તો બપોર પછી લગભગ ટાઈમ મળશે કા. તો હાલો મિત્રો, હવે બરાબર તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો અને વધુમાં વધુ શેર કરજો. તો આજનો વ્લોગ અહીં આપણે પૂરો કરશું.